मित्रों नमस्कार, जय श्री कृष्ण। तमारू नवं वर्ष सारू पुरवार थाय, तमने आर्थिक समृद्धि, स्वास्थ्य में तमने समृद्धि मळे एवी मंगल कामना करूँ छू। मित्रों हवे बे त्रण वात अहींया जाणवा जेवी छे, कंईक जोवा मळ्युं एटले तमने फरी लाइव आव्यो छूं ने वात करवा जई रह्यो छूं। आपणे कोई जगह नौकरी करता होईए तो नौकरी में कोई दाड़े आपणे एवुं विचार्युं छे के नहीं काम करता हो तो कामनू बोर्ड लगाई देता हो, कि फॉर एक्जाम्पल हूँ कोई जगह अकाउंटेंसी काम करता हो जेना माटे मने पगार मळतो होय, अकाउंटेंसी काम करूँ छूँ, कंपनी मने पगार आपे छे, तो शूँ कंपनी की बहार बोर्ड मारूँ छूँ कि हूँ अकाउंटेंसी आ काम करी रह्यो छूँ। आ एवुं ज कंईक अहींया देखाई रहेलू छे। आ आपणा अध्यक्षश्री छे विधानसभाना रावपुराना MLA छे, एमने एक काम कंईक करेलू पेवर ब्लॉकनू, एनू અહીંયા એક બોર્ડ મારેલું છે। હવે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે કામ કરેલું, મને એમ એવું લાગતું હતું કે કામ કરેલું છે ને કામનું બોર્ડ મારેલું છે, એટલે કેટલાક નહીં અમારા પાસે કેટલાક નેતાઓ એવા પણ હોય છે કે જે કે ભાઈ કામ કર્યું છે તો બતાવવામાં શું વાંધો છે। એટલે જો કે હું હજી નથી માનતો કે ભાઈ તમે કામ કરેલું હોય તો તમારું કર્તવ્ય છે ને તમે કરેલું કામ છે તો તમે બતાવવામાં, કે પણ આ યોગી કૃપા સોસાયટીમાં પેવર બ્લોકનું કામ, આ તમને યોગી કૃપા સોસાયટી બતાવો, આ કોઈ પેવર બ્લોકનું કામ તમને થયેલું દેખાય છે અહીંયા? આ થયું નથી પણ કરવાની વાત છે કે ભાઈ અમે આ કામ કરીશું। મિત્રો હવે સમજવા જેવી વાત છે કે આ યોગી કૃપા સોસાયટીમાં કામ થયું નથી પણ બોર્ડ માર દીધું છે અમે આ કામ કરીશું, એટલે અહીંયા બે ત્રણ વસ્તુ ઉભરીને આવે છે। એક કે તમે કામ કર્યું નથી અને એ છતાં પણ તમે આવું બોર્ડ મારો છો, એટલે એ કેટલું વ્યાજબી। નંબર બે, ચૂંટણી આવી રહી છે, મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે, તો મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એ ચૂંટણીમાં ચૂંટણી વખતે તમે આવા બોર્ડ મારીને લોકોને શું કહેવા માગો છો કે ભાઈ અમે આ પેવર બ્લોકનું કામ કરવાના છે, એટલે જો તમે અમને મત આપશો તો જ આ કામ થશે, નહીં તો નહીં થાય, શું એવું કહેવા માગે છે? નંબર બે કે ભાઈ આ કામ હમણાં કહી દીધું અને આ કામ એક્ઝેક્ટ ચાલુ ક્યારે થશે? આ કામ ચાલુ થશે જ્યારે ચૂંટણી ચાલુ થશે, જાણી જોઈને, જાણી જોઈને કામ ત્યારે ચાલુ થશે જ્યારે ચૂંટણી ચાલુ થશે, અને લોકોને એવું બતાવવામાં આવશે કે અમે કામ કરેલું છે એટલે તમે અમને મત આપો। મિત્રો જ્યારે તમે મત માંગવા જાઓ છો તો તમારા 5 વર્ષનો લેખોજોખો લઈને જવાનું હોય છે। હવે 5 વર્ષના લેખાજોખાને આપણી વાત કરીએ તો રાજેન્દ્રભાઈને હજુ 7 વર્ષ થઈ ગયા છે લગભગ, હા 5 વર્ષનું પાછલી તમને બીજા 2 વર્ષ 7 વર્ષ, તો 7 વર્ષમાં તમે શું કામ કર્યા રાવપુરા વિધાનસભા વિસ્તાર માટે, અને એના ઉપર તમે મત માંગો તો વ્યાજબી છે। તમે પોતાની પૂર્વ યોજનાઓ જાહેર કરી શકો છો કે અમે અહીંયા આ કામ કરીશું, અમે અહીંયા આ કામ કરીશું, પણ આવા બોર્ડ કેટલા વ્યાજબી, આવા બોર્ડ લગાવવાના કેટલા વ્યાજબી? મિત્રો આવા દંભી નેતાઓ આપણને જોઈએ છે? આપણી વડોદરા, જે આપણું વડોદરા જે ગુજરાતમાં સૌથી સારામાં સારું શહેર હતું, સ્વચ્છતામાં આપણે રેન્કિંગમાં આપતા હતા, આપણે top 10 શહેરોમાં આવતા હતા દેશમાં 95 પહેલાં, એટલે કે ભારતીય જનતા પાર્ટીનું રાજ આવતા પહેલાં, હવે આપણા શહેરની હાલત શું છે આપણે જાણીએ છીએ, આપણા કરતાં તો કદાચ સુરત રાજકોટ આગળ નીકળી ગયું છે। આપણી પરિસ્થિતિ આવી છે આ બધા નેતાઓના કારણે, જો એટલે આવા નેતાઓ આપણને ન જોઈતા હોય કે ભાઈ આવી જ આવો જ આપણને વિકાસ જોઈતો હોય તો શું એ વિકાસ આપણા વડોદરા માટે યોગ્ય છે? એટલે મિત્રો હું તમને સૌને રિક્વેસ્ટ કરીશ કે આવા નેતાઓને નો પર્દાફાશ કરો અને આ બધા નેતાઓને કહો જઈને કે ભાઈ તમે કામ કરો, અને કામ જ્યારે કરો છો ને ત્યારે લોકો એમની મતે મત આપશે, એના માટે તમને કોઈ બોર્ડ લગાવવાની જરૂર નથી। આમના માટે બહુ સારું ઉદાહરણ છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભટ્ટભાઈ, કે જેમણે કોઈ દાડે કોઈ કામનું બોર્ડ નથી લગાવ્યું કે તકતી નથી મારી, તે છતાં પણ તે સતત કોર્પોરેશન જીતતા આવી રહ્યા છે। એટલે મિત્રો ફક્ત એટલી જ વાત કરું તમને કે આ ખોટું છે કે સાચું છે એ તમારો નિર્ણય, પણ મારા હિસાબે આવા નેતાઓ વડોદરાને નથી જોઈતા। જો તમે આપણે આવા જ નેતાઓ વડોદરાને આપતા રહીશું તો 100% વડોદરાનું ગ્રોથ પોસિબલ નથી। જય શ્રી કૃષ્ણ। કૃષ્ણ તમે કૃષ્ણમય બુદ્ધિથી આ વિચારજો કે હું સાચું કહું છું ખોટું કહું છું, અને આપણે શું કરવું જોઈએ આવા નેતા જોડે, એ તમારી વિચાર છે અને તમારો
તમારો મંતવ્ય છે. જય શ્રી કૃષ્ણ.